ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवत महापुराणं दशमस्कन्धः उत्तरार्धः अथ पञ्चाशत्तमोऽध्यायः श्रीशुक उवाच अस्ति प्राप्तिश्च कंसस्य भविष्यौ भरतर्षभ मृते भर्तरि दुःखार्थे कियतस्व पितुर्गृहान् पित्रे मगधराजाय दुःखिते वेदयान् चक्रतुः सर्वमात्मवैधव्यकारणम् सततं प्रियमाकर्ण्य शोकामर्शयतो नृप अयादवे महीं कर्तुं चक्रे परममुद्यमम् अक्षोहिणीभिः विंशत्यादिशुभिश्चापि संवृतः यदुराजधानीं मथुरां जनुणत् सर्वतो दिशम् निरीक्ष तद्बलं कृष्ण उद्वेगमिव सागरं सपुरं तेन संवृत्तं स्वजनं च भयाकुलम् चिन्तयामास भगवान् हरिः कारणमानुषः तद्देशकालानुगुणं स्वावतारप्रयोजनम् हनिष्यामि बलं एतत् भुवि भारं समाहितं मा गतेन समानीतं वश्यानां सर्वभूभुजा अक्षोहिणीभिः सङ्ख्यातं पटाश्वरथकुञ्जरैः मा गतस्तु न मन्तव्यो भूयन् कर्ता बलोद्यमम् एतदर्थोऽवतारोऽयं भूभारहरणाय मे संरक्षणाय साधूनां कृतो नेषां वधाय च अन्योऽपि धर्मरक्षाय देवः सम्प्रियते मया विरामायाप्य धर्मस्य काले प्रभवतः क्वचित् एवं ध्यायति गोविन्द आकाशात् सूर्यवर्चसौ प्रथावुपस्थितौ सत्यसुतौ सपरिच्छदौ आयुधानि च दिव्यानि पुराणानि यदृच्छया दृष्ट्वा तानि ऋषिकेशसङ्कर्षणमथाब्रवीत् पश्याय वसनं प्राप्तं यतो न पावतां प्रभो एष ते रथ आयातो दयितान्यायुधानि च ज्ञानमास्थाय चेतद्व्यसनात् स्वासमुत्तर एतदर्थं हि नौ जन्म साधूनामीश शरणकृत त्रयोविंशत्यनेकाख्यं भूमिर्भारमपाकुरु एवं सम्मन्त्रदाशानौ दक्षितौ रथिनौ पुरात् निर्जन्मतु स्वायुधाढ्यौ बलेनान्प्रियसावृतौ शङ्खं दद्मौ निर्गत्य हरिदारुपसारथिः ततो भूत्परसैन्यानवतिमित्रासवे पथुः तावाहमागतो वीक्ष्य हे कृष्णपुरुषातमः योद्धुमिच्छामि बाले नैकेन लज्जया गुप्तेन हि त्वया वन्दनयोत्सेया हि बन्धुहन् तव रामयश्रद्धा युद्धस्य धैर्यमुद्वह हित्वा वामच्छरिच्छिन्नं देहं स्वर्याभिमां च हि ॐ जल तो आम अविश्य के बेटा कहाँ तो यहाँ अगर अभी जा ने कहाँ तो फिर बचे तेरे देखा ही फिर जो कुछ है त्या હવે આ દશમ સ્કંદનો પૂર્વાર્ધ સમાપ્ત થયો ઉત્તરાર્ધ શરૂ થઈ રહ્યો છે 50મા અધ્યાયમાં જરાસંધ સાથે યુદ્ધની અને દ્વારકાપુરીના નિર્માણની કથા કહેવામાં આવશે શ્રી સુખદેવજી મહારાજ કહે છે ભરત વંશ શિરોમણી પરીક્ષિત કૌંસને બે રાણીઓ હતી અસ્થિ અને પ્રાપ્તિ પતિના મૃત્યુથી એમને બહુ દુઃખ થયું અને પોતાના પિતાની રાજધાનીમાં ચાલી ગયું એ બંનેના પિતા હતા મગધરાજ જરાસંધ એનાથી એમણે બહુ દુઃખ સાથે પિતાને દીકરીઓએ બહુ દુઃખ સાથે પોતાના વિધવા થવાનું કારણ વર્ણન કર્યું પરીક્ષિત અપ્રિય સમાચાર સાંભળીને પહેલા તો જરાસંધને બહુ શોક થયો પણ પછી ક્રોધથી તમતમી ઉઠ્યો એણે નિશ્ચય કર્યો કે પૃથ્વી પર એક પણ યદુવંશને રહેવા નહીં દો યુદ્ધને બહુ મોટી સેના એણે તૈયાર કરી ત્રેવીસ અક્ષોહિણી સેના સાથે યદુવંશની રાજધાની મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી ભગવાન શ્રી કૃષ્ણ જોયું જરાસંધની સેના શું ઉમટતો સમુદ્ર છે મોટો એમણે પણ જોયું કે એને ચારે તરફથી અમારી રાજધાનીને ઘેરી લીધી છે અને અમારા સ્વજન અને પૂર્વવાસીઓ ભયભીત થઈ રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીનો ભાર ઉતારવાને માટે જ મનુષ્યના જેવો વેશ ધારણ કરીને આવ્યા હતા પણ એમણે વિચાર કર્યો કે મારા અવતરણનું પ્રયોજન શું છે અને આ સમયે આ સ્થાને મારે શું કરવું જોઈએ એમણે વિચાર કર્યો કે બહુ સારું થયું કે મગધરાજ જરાસંધે પોતાની અધીનસ્થ રાજાઓની પાયદળ ઘોડેસવાર રથી અને હાથીઓથી યુક્ત કેટલી અક્ષમણી સેના ભેગી કરી લીધી છે આ બધી તો પૃથ્વીનો ભાર જ ભેગો થઈને મારી પાસે સામેથાએ પહોંચ્યો છે તને આશો કરીશ પણ હજુ મગધરાજ જરાસંધને નહીં મારું કારણ કે જીવતો હશે પાછી બીજી સેના લઈ આવશે અવતારનું આ જ પ્રયોજન છે કે પૃથ્વીનો ભાર મારે હલકો કરો અને સાધુ સજ્જનોની રક્ષા કરો દુષ્ટ દુર્જનોને હું સંહાર કરું સમય સમય પર ધર્મ રક્ષા માટે અને વધતા અધર્મને રોકવા માટે જ
હું બીજા પણ અનેક શરીરોમાં ચાલતો હોઉં છું. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારે વિચાર કરી રહ્યા હતા એટલામાં જ આકાશમાંથી સૂર્ય સમાન ચમકતા બે રથ આવીને ઉભા રહી ગયા. એમાં યુદ્ધની બધી સામગ્રી સુસજ્જિત હતી અને બે સારથીને હાંકી રહ્યા હતા. એ સમયે ભગવાનના દિવ્ય અને સનાતન આયુધ પણ પોતાની જાતે જ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. એમણે જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મોટા ભાઈ બલરામજીને કહ્યું, ભાઈજી આપ બહુ શક્તિશાળી છો, આ સમય જે દોષી આપને પોતાના સ્વામીના રક્ષક માને છે, જે આપનાથી જ સનાથ છે, એટલે કે આપ જ એમના નાથ છો, એમના પર મહાન વિપત્તિ આવી પડી છે. જુઓ આ આપનો રથ છે અને આપને પ્યારા આવ્યો તો હર અને મુશળ પણ આવી પહોંચ્યા છે. કોઈ આ રથ ઉપર સવાર થઈ નહીં, શત્રુ સેનાનો સંહાર કરો અને પોતાના સ્વજનોને આ વિપત્તિથી બચાવો. ભગવાન સાધુઓનું કલ્યાણ કરવા માટે જ આપણે બંને અવતાર ગ્રહણ કર્યો છે. આથી આપ હવે અત્રિવ્ય સક્ષમની સેના પૃથ્વીના મહાન ભારનો નાશ કરી દો. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી આ નક્કી કરીને કવચ ધારણ કરીને રથ પર સવાર થઈને મથુરાથી નીકળ્યા. એ સમય બંને ભાઈ પોતપોતાના આયુધ લઈને નીકળ્યા હતા અને નાનકડી સેના એમની સાથે સાથે ચાલતી હતી. શ્રી કૃષ્ણ રથ હાંકી રહ્યો હતો દારૂક. નગરીની બહાર નીકળીને એમણે પોતાના પાંચ જણને શંખ ફૂંક્યો. એમના શંખનો ભયંકર ધ્વનિ સાંભળીને શત્રુ પક્ષની સેનાના વીરોના હૃદય ડરના મારે ધ્રુજી ઉઠ્યા. એમને જોઈને ગજરાજ જરાસંધે કહ્યું, પુરુષાત્મ કૃષ્ણ તું તો હજુ મારે વચ્ચો જ છે. ભગવાન શંખ કૃષ્ણ ક્યાં છૂપો ફરતો હતો, બુદ્ધિ વગર નો મૂર્ખ, તું તારા મામા નો હત્યારો છે, તારી સાથે તો હું નહીં લડી શકું, જા મારી સામે ભાગી જા, જા તો તું જતો જ નહીં, મારી સમાઈ શક નહીં. બલરામ, જો તારા ચિત્તમાં શ્રદ્ધા હોય કે યુદ્ધમાં મર્યા પછી સ્વર્ગ મળે છે તો આવ, હિંમત બાંધીને મારી જોડે લડ, મારા બાણોથી છિન્ન ભિન્ન થયેલા શરીર નહીં છોડીને સ્વર્ગમાં જા, અથવા તો તારામાં શક્તિ હોય તો તું મને મારી નાખ. વીસમા શ્લોકથી શ્રી ભગવાન વાચ નવે શુરાય કથંતે દર્શયંતે પૌરુષં નગૃણી મવ જોરાજ નાતુરસ્ય મમૂર્ષતઃ. શ્રી શુક વાચ જરાજુતસ્વાવ વિસૃત્ય માતવો મહાબલોકેન બલ્લેય સાવૃણોત સસૈન્યાન ધ્વજ વાજિ સારથિ ૃણ્ણિશંગાદતસંદરાન તપસે કૃત સંકલ્પો આદિ તપતિ રાજ વિહી.
वाक्य पवित्र अर्थपदय प्राकृत सुखरवत्ते पतेषु सर्वाषु नृपोपकृतस्तथ उपेक्षितो भगवता श्री भगवान कृष्ण के श्री मगधराज जो शूरवीर हो तारी जेम बड़का भोगता नहीं પોતાનો બળ પુરુષ બતાવે છે જો તારું મૃત્યુ તારા માતા પર ના જીરો વિશે તેવું બકબક કરી રહ્યો છે જે મરતી વખત કોઈ સંનિપાતનો રોગી થયો હોય અને બોલતો હોય બાકી લે તારી વાતને પણ કાલે લેતો જ નથી શ્રી શુકદેવજી મહારાજ કહે છે પરીક્ષિત જેમ વાયુ વાદળોથી સૂર્યને અને ધુવાળાથી આગને ઢાંકી દે છે પણ વાસ્તવમાં એ ઢંકાતા નથી એમનો પ્રકાશ પાછો ફેલાઈ જાય છે એમજ મગધરાજ જરાસંધે ભગવાન શ્રી કૃષ્ણ ને બલરામ ની સામે આવીને પોતાની બહુ મોટી બળવાન અને અપાર સેના દ્વારા એમણે ચારે બાજુથી ઘેરી લીધા એટલે સુધી કે એમની સેના રથ ધ્વજા ઘોડા ને સારથીઓ દેખાતા બંધ થઈ ગયા. મથરાપુરી ની સ્ત્રીઓ પોતાના મહેલો ની અટારીઓ છજ્જા ને ફાટકો પર ચડીને યુદ્ધ કૌતુક જોઈ રહ્યા હતા. જયારે એમણે જોયું યુદ્ધભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ ની ગરુડ ચિહ્નથી ચિહ્નિત અને બલરામજી ની તાર ચિહ્નથી ચિહ્નિત ધ્વજા વાળા રથ નથી દેખાતા ત્યારે શોક ના આવેગ થી મૂર્છિત થઈ ગયા. ભગવાન જયારે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ જયારે જોયું કે શત્રુ સેના વીર આપણી સેના પર એ પ્રકારે પાણીની વર્ષા કરી રહ્યો છે જાણે બાદળ પાણીના અગણિત બિંદુ બંદીમાં વરસાવી રહ્યો હોય અને આપણી સેના એનાથી અત્યંત પીડિત વ્યથિત થઈ રહી છે ત્યારે એમણે પોતાના દેવતા અને અસુર બંનેથી સન્માનિત શાંગ ધનુષનો ટંકાર કર્યો. એના પછી તાર ભાથામાં બાણ કાઢવા અને ધનુષ ચડાવવા અને ધનુષ દોરી ખેંચીને ઝુંડના ઝુંડ બાણ છોડવા લાગ્યા. આ સમયે ધનુષ સ્ફૂર્તિથી ફરી રહ્યા હતા જાણે કોઈ બહુ વેગ થી અલાદ ચક્ર પેલું આપણું મશાલ ફેરવી રહ્યા હોય. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધ ચતુરંગીને હાથી ઘોડા રથ અને પાયદળ સેનાનો સંહાર કરવા લાગ્યા. એટલે બહુ બધા હાથીના માથા કપાઈ ગયા ફાટી ગયા મરી વળીને પડવા લાગ્યા. બાણના વરસાદ તેની ઘોડાઓના માથા ઝડપથી અલગ થઈ ગયા. ઘોડા ધ્વજા સારથી રથિયો નષ્ટ થઈ જતા બહુ બધા રથ બેકામ નક્કામાં થઈ ગયા. પાયદળ સેનાના હાથ જાંગર માથા વગેરે અંગ પ્રત્યંગે કપાઈ કપીને નીચે પડ્યા. યુદ્ધમાં અપાર તેજસ્વી ભગવાન બલરામજીએ પોતાના મુશળની આઘાતથી બહુ બધા મતવાળા શત્રુને મારી મારીને નંગ પ્રત્યંગમાંથી નીકળતા લોહીની સેબ લો નદીઓ ત્યાંથી વહાવી દીધી. ક્યાંક મનુષ્ય કપાઈ રહ્યા છે તો ક્યાંક હાથી ઘોડા છટપટી રહ્યા છે. આ નદીઓમાં મનુષ્યની ભુજાઓ સાપની જેવી જણાતી હતી અને માથું એ પ્રકારે જણાતું જાણે કાશવાઓની ભીડ લાગી ગઈ હોય. મરેલા હાથી દ્વીપ જો એ શ્લોક 26માં છે ને અને છેલ્લી લીટીમાં હતા દ્વીપ દ્વીપ બે દ્વીપ છે હા બરાબર બાકી ફેર છે એટલે બીજાનો બેટ કયાનો અર્થ થાય રસ્વાઈ કારણ દ્વીપ એટલે હાથી દીર્ઘય કારણ દ્વીપ એટલે બેટ બરાબર દ્વીપ દ્વીપ પહેલો દ્વીપ જે રસોઈ કરણ દવાળો છે એના હાથી અર્થ થાય બીજાનો અર્થ બેટ એવો થાય. સો મરેલા હાથી દ્વીપ ત્યાં હિન્દીમાં કઈ ભૂલમાં દ્વીપ લખેલું છે પણ દ્વીપ ને બધે દ્વીપ હોવું જોઈએ. મરેલા હાથી દ્વીપ જેવા દેખાતા હતા એટલે બેટ જેવા અને ઘોડા એટલે પહેલો હાથી છે રસ્તો એ દ્વીપ દ્વીપ છે બરાબર. આ તો દ્વીપ દ્વીપ એટલે હણાયેલા દ્વીપ હાથી દ્વીપ એટલે બેટ જેવા દેખાતા હતા અને ઘોડાઓ એ ગ્રાહ જેવા દેખાતા હતા. હાથ અને જાંક માછલીઓ જેવી મનુષ્યના વાળ શેવાળ જેવા ધનુષ તરંગોની જેમ અને અસ્ત્ર શસ્ત્ર લતા અને તણખા જેવા દેખાતા હતા. ઢાલવી દેખાતી જાણે માં ભયાન ભયંકર લવામણો હોય. બહુમૂલ્ય માણીઓ અને આભૂષણ પથ્થરના રોડા એટલે પેલા ઠેખાડા અને કાંકરા જેવા દેભાઈ જતા હતા. આ નદીઓને જોઈને કાયર પુરુષ તો ડરી જ ગયો હતો અને વીરોનો પરસ્પર ઉત્સાહ ખૂબ વધી રહ્યો હતો. પરીક્ષિત જરાસંધની સેના સમુદ્ર સમાન દુર્ગમ ભયાવની કઠિનાઈથી જીતી શકાય એવી હતી પણ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી થોડા સમયને નષ્ટ કરી નાખી. આખા જગતના સ્વામી છે એમને માટે એક સેનાનો નાશ કરવો એ તો રમતની જ વાત છે. પરીક્ષિત ભગવાનનો ગુણ અનંત છે રમત રમતમાં એ ત્રણેય લોકની ઉત્પત્તિ સ્થિતિને સંહાર કરે છે. એમને માટે આ કોઈ મોટી વાત નથી કે શત્રુની સેનાને આ પ્રકારે વાતમાં સત્યાનાશ કરી દેવો. છતાં પણ જ્યારે એ મનુષ્યના જેવો વેશ ધારણ કરીને મનુષ્યને જોઈ લીલા કરે છે ત્યારે એનું વર્ણન પણ કરવામાં આવે છે. આ પ્રકારે જરાસંધની આખી સેના મારી ગઈ રથ પણ તૂટી ગયો શરીરમાં કેવળ પ્રાણ બચ્યા ત્યારે ભગવાન બલરામજીએ જેમ એક સિંહ
બીજા સિંહને પકડી લેશે એમ બળપૂર્વક મહાબળી જરાસંધને પકડી લીધો. જરાસંધે પહેલા બહુ બધા વિપક્ષ દળ પ્રત્યે વધ કર્યા હતા, પણ આજે બલરામજી વરુણની ફાંસી અને મનુષ્યના પાશથી બાંધી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ વિચારીને છોડી દેવામાં આવશે, વિચારીને કે જો છોડી દેવામાં આવશે તો બીજી સેનાલીને પાછા આવી જશે, આપણે સરળતાથી મૃત્યુનો વારો કરી શકીશું. બલરામજીને રોક્યા. મોટા મોટા શરીરો જરાસંધનું સન્માન કરતા હોય છે, આથી એને બહુ લજ્જામાં મારી નાખે તો વાંધો જ નથી વીર પુરુષને, પણ જો છોડી દે કે જ્યાં જવા દો બસ, અને એને જે શરમ આવે, આખી જિંદગી પેલાનું દાનમાં આપેલી જિંદગીને જીવે છે દયા કરીને, બરાબર, દયા દાનમાં આપેલી જિંદગીથી જીવે છે, એ સખત લજ્જાથી છોડી મૂક્યો હતો. કે મને શ્રી કૃષ્ણ બલરામે દયા કરીને ભિખારીને જેમ છોડી દીધો છે, હવે એને તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો. પણ રસ્તામાં એને સાથે નરપતિએ બહુ સમજાવ્યો કે રાજા, એ દોષીમાં શું રાખ્યું છે, એ તો આપને બિલકુલ પરાજિત કરી ના શકે, આ તો પ્રારબ્ધ વશાત નીચે જવું પડે છે તમારે, બાકી તો એમણે ભગવાનની ઈચ્છા પછી વિજય પ્રાપ્ત કરવાની આશા વગેરે બતાવીને અને લૌકિક દૃષ્ટાંતની યુક્તિ આપીને સમજાવી દીધો કે આપણે તપસ્યા કરવાની જરૂર નથી, ફરી તૈયારી ફરી લાગી જવાની, એમાં શું છે. અનુકૂળના લોકો તો મગજના તમારી સામે, તમે કેટલા મહાન રાજા છો, આ દરમિયાન કેટલા લોકોને હરાવ્યા, મારી નાખ્યા, આમ ચપટીમાં રોડી નાખ્યા તમે, તો યદુકુળના અને કૃષ્ણ અને બલરામ તો છોકરા છે, એમાં શું. ફરી ઉકસાવ્યા અને ફરી પેલો તપસ્યા ગ્રંથ છોડીને લાગી ગયો એના ભેગી કરવા. પરીક્ષિત, એ સમય મગધરાજ જરાસંધની આખી સેના મરી ચૂકી હતી. ભગવાન બલરામજી ઉપેક્ષા પૂર્વક છોડી દીધો હતો અને બહુ ઉદાસ થઈને પોતાના મગધ દેશમાં ચાલ્યો ગયો. 36મા શ્લોકથી વાંચીએ આપણે. ૃદંગાણી પુરમ પ્રવિશતો પ્રભૌ સિક્તમાર્ગામૃષ્ટજનામૃતાભિરલંકૃતાં નિર્ગુષ્ટાં બ્રહ્મકોશેન કૌતુકાબદ્ધતોરણાં નિચીયમાનો નારીભિર્માલ્યતદ્ધક્ષતાં કુરૈ નિરીક્ષ્યમાણસ્ય સ્નેહં વિદ્યુત્કલિતલોચનૈઃ આયોધનગતં વિત્તમનંતં વીરભૂષણં યદુરાજાય તત્સર્વમાહૃતં પ્રાદિશત પ્રભુઃ એવં સપ્તદશ કૃત્વસ્તાવત્યક્ષૌહિણીબલઃ યુયુધેમાગતો રાજા યદુભિર્કૃષ્ણપાલિતૈઃ અક્ષિણમ તદ્બલં સર્વં કૃષ્ણયઃ કૃષ્ણતેજસા અદેષુ શ્રેષ્ઠનીકેષુ ત્યક્તો યાદવીભિર્નૃપઃ અષ્ટાદશમ સંગ્રામે આગામિની તદંતરા નારદ પ્રેષિતો વીરો યવનઃ પ્રત્યદુષ્યત રુરોધ મથુરામેત્ય તેષુભિર્મ્લેચ્છ કોટિભિઃ ત્રિલોકે ચ પ્રતિદ્વંદ્વો વૃષ્ણિશ્ચ્યુત્વાત્મસંમિતાન તમ દૃષ્ટ્વા ચિંતયત કૃષ્ણ સંકર્ષણ સહાયવાન અહો યદૂનાં વૃજિનં પ્રાપ્તં વ્યભયતો મહત યવનોયમ નિરુંધે સ્મા નદ્ય તાવન મહાબલઃ માગતોપ્યતિ વાશ્વો વા પરશ્વો વા ગમિષ્યતિ આવયોર્યુધ્યતોરસ્ય યજ્ઞાગંતા જરાસુતઃ બંધુર્વધિષ્યત્વથવા નિશ્યતે સ્વપુરં બલિ તસ્માદ્યપિ દાસ્યામો દુર્ગમ વિપદ દુર્ગમં તત્ર જ્ઞાતીન સમાતાય યવનં ઘાતયામહે તે સંબંધે ભગવાન દુર્ગમ દ્વાદશ યોજનમ અંતઃસમુદ્રે નગરમ કૃત્સ્નાત કૃતમચીકરત તુષ્ટિતે ત્રિહિત્વાષ્ટમ વિજ્ઞાનમ શિલ્પનૈપુણમ પ્રથ્યા ચતુર્વીથિભિર્યથા વાસ્તુ વિનિર્મિતમ સુરત્રમલતોદ્યાન વિચિત્રોપવનાન્વિતમ હેમશૃંગૈર્સ્પૃક્ભિઃ પાટિકાટ્ટાલગોપુરૈઃ રાજતારકૂટૈઃ કોષ્ઠૈર્હેમકુંભૈરલંકૃતૈઃ રત્નકૂટૈર્ગૃહૈર્હેમૈર્મહામરકતસ્થલૈઃ વાસ્તુષ્પતીનાં ચગૃહૈર્વલ્લભીભિશ્ચ નિર્મિતમ ચાતુર્વર્ણ્યજનાકીર્ણમ યદ દેવગૃહોલ્લસત સુધર્માં પારિજાતં ચ મહેન્દ્ર પ્રાણોત્તરૈઃ પિત્રચાવસ્થિતો મર્ત્યો મર્ત્યો ધર્મૈ નિયુજ્યતે શ્યામૈકકર્ણાન વરુણો હયાન શુક્લાન મનોજવાન અષ્ટૌ નિપતિ કોશાન લોકપાલો નિચોદયાન યદ્યત ભગવતા દત્તમાધિપત્યં સ્વસિદ્ધયે સર્વં પ્રત્યર્પય માયામાસ્તુ હરૌપમિકતે નૃપ તત્ર યોગ પ્રભાવેન નીત્વા સર્વજનમ હરિઃ પ્રજાપાલેન રામેણ કૃષ્ણ સમન્વંત્રિતઃ નિર્જગામ પુરદ્વારા પદ્મમાલિનિરાયુધ. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણની સેનામાં કોઈનો વાળ વાંકો થયો નહોતો અને જરાસંધની તેવી સક્ષોભિણી સેના પર સમુદ્ર જવાન હતી, જરાકમાં વિજય પ્રાપ્ત કરી લીધો. એ સમય મોટા મોટા દેવતા એમના પર નંદનવનના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા અને આ મહાન કાર્યનું અનુમોદન પ્રશંસા કરી રહ્યા હતા.
जरासंध ने सेना ने पराजय थी मथुरा वासी भयभीत भयभीत थई गया અને ભગવાન શ્રી કૃષ્ણની વિજયથી એમનું હૃદય આનંદથી ભરાઈ રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ આવીને એમના મળી ગયા. સૂત માકત અને બંદીજન એમના વિજયના ગીતો ગાઈ રહ્યા હતા. જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ નગરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં શંખ, નગારા, ફેરી, તુરહી, વીણા, વાંસળી અને મૃદંગ વગેરે વાજા વાગવા લાગ્યા. મથુરાની એક એક સડક અને ગલીમાં છંટકાવ કરી દેવામાં આવ્યો હતો. ચારે તરફ હસતા ખેલતા નાગરિકોની ચહેલપહેલ હતી. આખું નગર નાની નાની ઝંડીઓ અને મોટા મોટા વિજય પતાકાઓથી સજાવી દેવામાં આવ્યું હતું. પતાકાઓ પણ આવ્યા, ઝંડીઓ પણ આવી. આવે એટલે રાજવાની હોય તો પરીક્ષિત આ પ્રકારે 17 વાર 23 અક્ષમણી સેના એકઠી કરીને મકરરાજ જરાસંધે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત યદુંશ સાથે યુદ્ધ કર્યું. પણ યાદવોના ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી દરેક વખતે એમની આખી સેના નષ્ટ કરી નાખી. જ્યારે આખી સેના નષ્ટ થઈ જતી ત્યારે યદુંશ ઉપેક્ષાપૂર્વક છોડી દેતા અને જરાસંધ પોતાની રાજધાનીમાં પાછો જતો. 23 વાર એ 23 અક્ષૌહિણી સેના લઈને આવ્યો. હા, 23 વાર 23 અક્ષૌહિણી. અક્ષૌહિણી નો આંકડો એટલે કેટલા ભૂલી ગયો, ખાસો મોટો આંકડો છે અક્ષૌહિણી એટલે. તો 23 અક્ષૌહિણી સેના લઈને 23 વાર આવ્યો. 23 વાર યાદવો ને એક માણસ નો બાળવાંકો ના થયો અને 23 અક્ષૌહિણી સેના નાશ થઈ ગયો. 23 વાર એ પકડાયો અને મારતી વખતે દયા ખાઈને બલદેવ બળરામજી છોડી મૂક્યો. બરાબર 23 વાર એને ભીખ આપી કે જા જીવ તો છોડું છું અને નીચું જોઈને રાજધાનીમાં પાછો ગયો. જીવવાની આશા કેટલી હોય નહીં. દિસ ઇઝ જીજીવિશા. અને જીજીવિશા કહેવાય. બાકી તો ક્ષત્રિયને માટે ઉપેક્ષા પામે જીવવું હોય તો મરવાનું જ પસંદ કરે, જીવવાનું પસંદ જ ના કરે. પણ ફરી કેવી આશા ને બધું. જે સમય 18મો સંગ્રામ તૈયાર થવાનો હતો ત્યારે નારદજીને મોકલેલો વીર કાળયવન ત્યાં આવી પડ્યો. યુદ્ધમાં કાળયવનની સામે ઉભા રહેનાર વીર સંસારમાં બીજો કોઈ નહોતો. એણે જ્યારે સાંભળ્યું કે દોષી આપણા જેવા જ બળવાન છે અને પણ સામનો કરી શકે છે, ત્યારે 3 કરોડ બ્લેચ્છોની સેના લઈને એણે મથુરાને ઘેરી લીધું. કાળયવનની આ સૌ ચઢાઈ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી સાથે મળીને વિચાર કર્યો, અહો આ સમયે તો યદુવંશી પણ જરાસંધ અને કાળયવન બે વિપત્તિ એક સાથે જ માથા પર ઉભી છે. આવીને આ જે પરમ બળશાળી યવન આપણને આવીને ઘેરી રહ્યો છે અને જરાસંધ પણ આજકાલમાં બસ આવે જ સમજો, આજે નહીં તો કાલ નહીં તો પરમ દાડે પણ આવી જ પડશે. આપણે બંને ભાઈ એની સાથે લડવા લાગી જઈશું. તો આ કાળયવન સાથે લડવા માંડીશું અને એ જ સમયે જરાસંધ પણ આવી પહોંચશે તો આપણા બંધુઓને મારી નાખશે અથવા કેદ કરીને આપણા નગરમાં એના પોતાના નગરમાં લઈ જશે. કારણ કે એવું બળવાન છે. આથી આજે આપણે લોકો એક એવો દુર્ગ એવો કિલ્લો બનાવી દઈએ જેમાં કોઈ પણ મનુષ્યનો પ્રવેશ કરવો અત્યંત કઠિન થઈ જાય. પોતાના સ્વજન સંબંધીઓને એ કિલ્લામાં પહોંચાડીને પછી આપણે યવન વધ કરીશું કરાવીશું. બલરામજી આ પ્રકારે સલાહ કરીને એમની સાથે શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રની અંદર એક એવો દુર્ગમ નગર બનાવડાવ્યો જેમાં બધી વસ્તુ અદ્ભુત હતી. એ નગરની લંબાઈ પોળે 48 કોશની હતી. આ નગરની એક વસ્તુમાં વિશ્વકર્માનું વિજ્ઞાન, વાસ્તુ વિજ્ઞાન અને શિલ્પકળાની નિપુણતા પ્રગટ થતી હતી. એમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર મોટી મોટી સડકો, 4 રસ્તાઓ અને ગલીઓનું યથાસ્થાન ઠીક ઠીક વિભાજન કરવામાં આવ્યું હતું. આ નગરની સુંદર સુંદર ઉદ્યાનો હતા, વિચિત્ર વિચિત્ર ઉપવનો હતા જેમાં દેવતાઓના વૃક્ષો અને લતાઓ અંદર લહેરાતા હતા. સોનાના એટલા ઊંચા ઊંચા શિખરો હતા જે આકાશ સાથે વાતો કરતા હતા. સ્ફટિકમણી અટારીઓ અને ઊંચા ઊંચા દરવાજાઓ સુંદર લાગતા હતા. અંદર રાખવા માટે ચાંદી પિત્તળના બહુ બધા કોઠા બનેલા હતા. ત્યાંના મેર સોનાના બનેલા હતા અને એના પર નકશીકામ સોનાના કળશ નકશીકામ વાળા સોનાના કળશોથી સજાવેલું હતું. એના શિખર રત્નોથી ના રહેતા તથા ગશ શું ખબર નથી આપણને પન્નાનું બનેલું હતું, બહુ સરસ લાગતું હતું. આ સિવાય નગરમાં વાસ્તુ દેવતાનું મંદિર અને છજ્જાઓ સુંદર સુંદર બનેલા હતા. એમાં 4 વર્ણના લોકો નિવાસ કરતા હતા અને બધાની વશમાં યદુવંશીનો પ્રધાન ઉગ્રસેનજી, વસુદેવજી, બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ અમે ઝગમગતા હતા. પરીક્ષિત
એ સમય દેવરાજ ઇન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણને માટે પારિજાત વૃક્ષ અને સુધર્મ સભા મોકલી આપ્યા. એ સમય એવી દિવ્ય હતી કે એમાં બેસતા બેઠેલા મનુષ્યને ભૂખ તરસ લાગે જ નહીં અને મર્ત્ય લોકને ધર્મ પણ સ્પર્શ ના કરે. બોલો પછી ખાવાની મજા આવે, ભૂખ તરસ ના લાગે અને સાપ કેવો આશીર્વાદ કેવો શું કેવું નહીં. ભૂખ તરસ જ ના લાગે તો ખાવાની મજા જ કેવી રીતે આવે, પછી શું ખાવાનું. એટલે બધા બાર બધા પાર્ટી જતા આપણે જોયા કરવાનું. હા બેસે ત્યારે સભામાં બેસે જ રહે એટલે ભૂખ લાગે તો ઉભા થઈને બહાર જાય. માણસ ઉભો થઈને બહાર ક્યારે જાય કે ભૂખ લાગે પણ પેલો કે બધા પેલા બહાર થી બોલો ચલો ચલો. હા પણ ભૂખ લાગે ના હોય શું, પણ ભૂખ જ ના લાગે તરસ ના લાગે તરસ છે ને, ભૂખ નું તરસ બે ના લાગે બોલો. પછી એમાં શી મજા આવે. વરુણજી એવા બે મોટા શ્વેત ઘોડા મોકલી આપ્યા, એક એક કાન શ્યામ વર્ણનો હતો અને તેમની ચાલ મનના સમાન તેજ હતી. ધનપતિ કુબેરજીએ પોતાની 8 નિધિઓ ખજાના મોકલી આપ્યા. બીજા લોકપાલે પણ પોતપોતાની વિભૂતિઓ ભગવાન પાસે મોકલી આપી. પરીક્ષિત બધા લોકપાલોએ ભગવાન શ્રી કૃષ્ણને જ અધિકારી એમના અધિકારના નિર્વાહ માટે શક્તિઓ આપી. લોકપાલોને ભગવાન શ્રી કૃષ્ણે એમના અધિકારની નિર્વાહ માટે શક્તિઓ અને સિદ્ધિઓ આપી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતીર્ણ થઈને લીલા કરવા લાગ્યા. ત્યારે બધી સિદ્ધિ એમને ભગવાનના ચરણમાં સમર્પિત કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સમસ્ત સ્વજન સંબંધીઓને પોતાની અચિંત્ય મહાશક્તિ યોગમાયા દ્વારા દ્વારકામાં પહોંચાડી દીધા. મથુરા ખાલી કરી નાખ્યો. દ્વારકાનો કિલ્લો દ્વારકા નગર આખો તૈયાર થઈ ગયો. મથુરા વાસીઓને ચૂપચાપ દ્વારકામાં મોકલી આપ્યા પોતાની શક્તિથી. બાકીની પ્રજાની રક્ષા માટે બલરામજી મથુરા પરિવાર રાખ્યા અને એમની સલાહ લઈને ગળામાં કમળોની માળા પહેરીને વ્યસ્ત્ર શસ્ત્ર લીધા વગર સ્વયં નગરના દરવાજાની બહાર મોટા દરવાજાથી બહાર નીકળી આવ્યા. કશું લીધા વખત સરસ કમળની માળા પહેરીને નારાયણ મોટા દરવાજામાંથી આમ બધાની સામે બહાર નીકળી આવ્યા. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે દુર્ગનિવેશનમ નામ પંચાશત્તમોઽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.